મોડાસા સાકરિયાના આમંત્રણ હોટેલ ચોકીદારનું ખૂન થયાના આક્ષેપ સાથે એસપી આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી. મોડાસાના સાકરિયા નજીક આવેલી આમંત્રણ હોટેલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા રણછોડભાઈ ખેમાભાઈ વણકરનો એક સપ્તાહ અગાઉ ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી. પરિવારજનોએ હત્યા કરવામાં આવી હોવાની આશંકા દર્શાવતા ઘટના સ્થળે દોડી આવેલી મોડાસા ગ્રામ્ય પોલીસે મૃતકની લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારે અનુસૂચિત જાતિ સમાજના યુવાનો અને અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલને આવેદનપત્ર આપી ખૂનનો ગુનો દાખલ કરવાની માંગ સાથે ઉચ્ચ કક્ષાએથી તપાસને ઝડપી બનાવવા અને ગુનેગારોને ઝડપી ન્યાયની માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ ભાંભી, આનંદ પરમાર, પંકજભાઈ, દશરથભાઈ સહિત મૃતક રણછોડભાઈના પરિવારજનો અને દલિત સમાજના અગ્રણીઓ અને યુવાનોએ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સાકરિયા ગામના અને ગામ નજીક આવેલી બંધ આમંત્રણ હોટેલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા રણછોડભાઈ ખેમાભાઈ વણકરની હોટેલ પાછળથી ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી, જેમાં ચોકીદારની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મોડાસા રૂરલ પોલીસે નોંધેલ એડી દાખલ કરી હતી. પરંતુ રણછોડભાઈનું ખૂન થયું છે તો ખૂનનો ગુનો દાખલ કરવાની માંગ કરી હત્યારોને ઝડપી પાડવા અને પરિવારજનોને ન્યાય આપવાની માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ પરિવારજનોને યોગ્ય તપાસની ખાતરી આપી સામાજિક અગ્રણીઓને પીએમ અને FSL રિપોર્ટ બાદ જરૂર જણાશે તો LCBને તપાસ સોંપવાની હૈયાધરણા આપી હતી. સાકરિયા ગામની નજીક આવેલી હોટેલ આમંત્રણ ઉપર દલિત સમાજના રણછોડભાઈ વણકર નામના વ્યક્તિ એક ચોકીદાર તરીકે નોકરી કરતા હતા, પણ એ દિવસે એમનું શંકાસ્પદ મૃત્યુ થયેલું છે. તો અરવલ્લી જિલ્લા દલિત સમાજ તરફથી આજે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહીને અરવલ્લી જિલ્લાના SPને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્રની અંદર મોડાસા ગ્રામ્ય પોલીસે જે એડી દાખલ કરવામાં આવેલી છે એની સામે FIRનો ગુનો નોંધવામાં આવે એના માટે આજે અમે અરવલ્લી જિલ્લાના SP સાહેબ જોડે રૂબરૂ મુલાકાત કરેલી છે અને SP સાહેબ એમને કીધું છે કે હું FSLના રિપોર્ટ અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવી જાય એના પછી હું SOGને તપાસ આપીશ અને દલિત સમાજના વ્યક્તિને પૂરેપૂરો ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય એના માટે હું કામ કરીશ. થેન્ક યુ વેરી મચ. જય ભીમ. આજ રોજે અમે DSP કચેરીએ આવેલા એના માટે કે સાકરિયા ગામના વિસ્તારમાં આવેલી આમંત્રણ હોટલ અને ત્યાં અમારા દલિતભાઈ શિડ્યુલ કાસ્ટના એમનું ચોકીદારમાં નોકરી કરતા હતા અને તેમનું મર્ડર થયું એવું અમારા સમાજને જાણવા મળ્યું અને પોલીસમાં પણ અમે જાણ કરી પોલીસ ડિપાર્ટમેન્ટે ED એમના પર દાખલ કરેલી છે અને એના પર અમને થોડો ભરોસો ના રહેવાથી આજે રોજ અમે દલિત સમાજના સર્વ આગેવાનો સાથે મળીને SP સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને SP સાહેબને અમે રજૂઆત કરી છે કે આ આમંત્રણ હોટલની આજુબાજુ કે કંઈ પણ અમને શક છે કે આ લોકોએ એમનું મર્ડર થયેલું જણાય છે, જેથી SP સાહેબે અમને ખાતરી આપી છે કે પોલીસ તરીકે અમે તમને ખાતરી આપીએ છે કે આ SSL રિપોર્ટ અને PM રિપોર્ટ એ બે રિપોર્ટ આવી ગયા પછી અમે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જે SOG ને સોંપશું કેસ અને તેથી તપાસ કરીને તમને ન્યાય અપાવશું એવી ખાતરી આપી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે પોલીસ પર કે આવા ગુનેગારોને અગાઉ પણ પકડેલા છે અને આ કેસમાં પણ 100% પકડીને બતાવશે એવો અમને પોલીસ પર પણ ભરોસો છે.